ડિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્શન જજે છેલ્લા 100 સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ડિંડોલીના અત્યંત ચકચારી એવા 5 વર્ષની બાળકી પર બળાત્કાર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે ગુરુવારે અત્રેની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્શન જજ આર કે દેસાઈની આરોપી રોશન ભૂમિહારને છેલ્લા 100 સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ઉપરાંત પીડિત બાળકીને વધારાના વળતર માટે સત્તામંડળને ભલામણ પણ કરી હતી. સતત 9 મહિના સુધી ચાલેલી ટ્રાયલમાં આરોપી સામે તેના 4 વર્ષીય ભાણેજની પોલીસ સમક્ષની જુબાની, પીડિતાની જુબાની અને મેડિકલ એવિડન્સ સજા માટે મહત્વના પુરાવા થયા હતા. ટ્રાયલ દરમિયાન 26 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને 35 જેટલા પુરાવા રજૂ કરાયા હતા. આપણું નામ અશ્વિન એ પેઇન્ટર એડવોકેટ. આ પોક્સોના કેસમાં હું મૂળ ફરિયાદીના વકીલ તરીકે હાજર થયો હતો. આખો કેસ ચાલી ગયો, સ્ટોરી તો રિંકુબેને કીધી અને કોર્ટે જે સજા કરી તે વખતે આરોપીને સહેજ પણ સજાનો દર એના મોં પર નહીં લાગ્યો. બીજું કે એ ભોગ બનનાર જે છોકરી હતી એને આરોપીએ છે તે બચકું ભર્યું હતું એનો દાગ હજી સુધી મીટી શક્યો નથી. ઇવન ભોગ બનનાર અત્યારે પણ 14 મહિના પછી પણ આજની તારીખમાં પણ સારવાર હેઠળ છે. એના ભવિષ્યમાં એ પરણે તો માં બની શકે કેમ એ પણ એક પ્રશ્ન છે. જીવતી લાશની જેમ આખી જિંદગી એની અત્યારે જઈ રહી છે, અત્યારે પણ સારવાર હેઠળ છે. અને આ તમામ સંજોગો જોઈને નામદાર કોર્ટે એને છેલ્લા 100 સુધી આરોપીને જેલમાં રહેવાની સજા ફરમાવી છે. આ છોકરી જ્યારે છોકરી બાળામાં જે સજા થઈ છે આ છોકરીને કઈ સેક્શન કે કઈ આવશે? કઈ છોકરી સ્કૂલે જાય છે પણ હાલની તારીખ ગવર્મેન્ટ ખર્ચો હવે ઉપાડશે, ગવર્મેન્ટ એનો ખર્ચો પણ આપે છે. અત્યાર સુધીમાં લગભગ 6.5 લાખ જેટલી એને સહાય પણ કરી છે. અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલે છે એનો પણ ગવર્મેન્ટ ખર્ચ ભોગવી રહ્યો છે. પણ જે એનું ભવિષ્ય છે તે અત્યારે તદ્દન નિરર્થક જેવું થઈ ગયું છે. નમસ્કાર, હું પોતે રિંકુજી પારેખ સુરત ડિસ્ટ્રિક્ટ ખાતે છેલ્લા 10 વર્ષથી સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. હાલમાં અત્રેની મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટ ખાતે પોક્સો કેસમાં આરોપી ટુક્કરને સજા કરવામાં આવેલ છે. સદર કેસમાં મુખ્ય સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે તેઓએ ફરજ બજાવેલ છે અને તેમની સાથે હું આસિસ્ટન્સમાં રહેલ હતી. તેમજ મૂળ ફરિયાદી તરફે શ્રી અશ્વિનભાઈ પેન્ટર અને પ્રતિમાબેન દેસાઈ હતા. સદર કેસની વિગતો જોવા જઈએ તો સદર આરોપીએ પોતાની જ બિલ્ડિંગ, પોતાના જ મકાનમાં રહેતી 5 વર્ષની બાળકીને રાત્રે ચોકલેટ અપાવવાના બહાને, બપોરે ચોકલેટ અપાવવાના બહાને લઈ જઈ દૂર ખુલ્લા મેદાનમાં આવેલ SMCના પાઇપોમાં 6ઠા કે 7માં પાઇપમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલ અને બાળકીને શારીરિક રીતે ઘણું જ નુકસાન થયેલું. સદર દુષ્કૃત્યના લીધે અને તેણીએ પાણી માંગવા છતાં પણ આરોપીએ તેને પાણી આપેલ નહીં અને તમાચો મારીને ત્યાંથી પોતે નીકળી ગયેલ અને બાળકીને ત્યાં જ અસ્વસ્થ હાલતમાં છોડી દીધેલ હતી. ત્યારબાદ પોલીસની અને બાળકીના માતા પિતાએ તપાસ કરતાં બાળકી રાત્રે 12 વાગ્યાના બાદ તે સ્થળેથી મળી આવેલ અને તે સમયે ગંભીર સ્થિતિમાં હતી અને અત્યારે તે કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં નામદાર સેશન્સ કોર્ટે સદર આરોપીને સેશન્સ પોક્સો તેમજ સેશન્સની IPCની કલમો હેઠળ મરે ત્યાં સુધી એટલે કે કુદરતી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવેલ છે. તેમજ પોક્સોની જુદી જુદી કલમોમાં 10 વર્ષ સુધીની તેમજ 363-66 હેઠળ 5 વર્ષ અને 7 વર્ષ સુધીની તથા 500 રૂપિયા અને બીજે અન્ય કલમોમાં 1-1000 રૂપિયાનો સુધીનો દંડની સજા પાઠવેલ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.